રાજસ્થાનની ધરતી 700 વર્ષ મુસલમાનોએ શાસન કર્યું આ દેશ ઉપર, ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને એ સમયની અંદર રાજસ્થાનની ધરતીમાં કાબુલ ઉપર આ દેશના ક્ષત્રિયો ચડાઈ કરી બાગડતા 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 ધુમાપડ કરતો કરતો અસો જાય. હજારોનું સૈન્ય છે કાબુલ ઉપર ચડાઈ કરવા માટે જાય, યુદ્ધ કરવા માટે જાય. વાત બહુ ટૂંકમાં કરું છું. કાબુલ ઉપર યુદ્ધ કરવા માટે જતા હતા એ દરમિયાન વચ્ચે થોડી ઘણી આરામ કરવા માટે એક ઝાડની નીચે એક સૈનિક સૂતા છે અને ઝાડના પાંદડામાંથી સૂર્યનારાયણનો તડકો છે ધીમો 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 એ સૈનિકના ચહેરા ઉપર આવે અને ઉદયપુરના મહારાજાને ખબર પડે કે મારા સૈનિકના જોજો સૈનિકની આબરૂ કેટલી હતી. મારા સૈનિકના ચહેરા ઉપર જો સૂર્યનારાયણનો તડકો આવશે, સૂરજનારાયણનો તડકો આવશે, તેની ઊંઘ ઉડી જશે, એની નીંદર ખરાબ થશે. એટલે ગડગડતી દોટ મૂકી ઉદયપુરના મહારાજાએ ઓલું રાજાનું છત્ર હોય ને છત્ર, એ છત્ર લઈ અને દુર્ગાદાસ રાઠોડ નામના જે સુરવીર સૂતા હતા, કવિરાજ દુર્ગાદાસ રાઠોડ ભારત દેશના ઇતિહાસમાં જવાન દીકરા દીકરીઓને કહું કે ગૂગલ છે ને એમાં ગોતી લેજો ક્યારેક દુર્ગાદાસ રાઠોડે કેવું કામ કર્યું છે. દેશને આઝાદ કરાવવા માટે દુર્ગાદાસ રાઠોડ જે યુદ્ધમાં લડ્યો હતો એ દુર્ગાદાસ રાઠોડના ચહેરા ઉપર સૂર્યનારાયણનો તડકો આવતો હતો અને ઉદયપુરના મહારાજે ગડગડતી દોટ મૂકી કે મારા દુર્ગાદાસ રાઠોડના ચહેરા ઉપર જો સૂર્યનારાયણનો તડકો આવી જાય તો દુર્ગાદાસ રાઠોડની ઊંઘ ખરાબ થાય. ગડગડતી દોટ મૂકીને છત્ર હતું છત્ર, એ છત્ર લઈને દુર્ગાદાસ રાઠોડના ઉપર રાખી દીધું. હવે ઈ વખતે અજુરિયા ને ખજુરિયા તો હશે જ ને, ખહુરિયા તો હોય જ ને. હા, એક જણે ટીકા કરી, તમે આવડા મોટા મહારાજા, તમે આવડા મોટા મહારાજા ને એક સૈનિક ના માટે થઈ. જોજો ભાઈ, વાતનો પ્રાણ આવે છે, અહીંયા તાલી પડવી જોઈએ. પંચસ મહાનુભાવો ને કહું છું, સાંભળજો. ખહુરિયાએ તે દિવસે એમ કીધું હતું કે આવડા મોટા મહારાજા તમે છો અને એક દુર્ગાદાસ રાઠોડ નામના સૈનિકના ચહેરા ઉપર તડકો ના આવે એટલે તમે પોતે શિર છત્ર લઈને ઉભા રહ્યા. અને પછી તે દિવસે ઉદયપુરના મહારાજા એટલું કહે છે કે હું દુર્ગાદાસ રાઠોડનો રાજા ભલે હોય પણ દુર્ગાદાસ રાઠોડ છે એ મારા સૈનિક છે, સેનાધિપતિ છે. અને એક દિવસ એવો આવશે કે આખા ભારત દેશ ઉપર જેથી છત્રની જરૂર પડશે તેથી મારો દુર્ગાદાસ રાઠોડ છે એ છત્ર થઈને ઉભો હશે, એ લડવા માટે થઈને ઉભો હશે મારા વાલા. આ હવે જે તાલી પાડે છે ને એ બધાને કહું, જેણે ભારત દેશના ત્રિરંગા માટે થઈ અને જે દુર્ગાદાસ રાઠોડ ભારત દેશના ત્રિરંગા માટે થઈને રણ મેદાનમાં લડ્યા એ જ દુર્ગાદાસ રાઠોડના વંશમાં રાજસ્થાનથી આવી અને ફાગવેલની ધરતીમાં વસેલા 14 ગામડાનો ધણી તખતસિંહજી રાઠોડ એના ઘરે જે દીકરો જન્મે ને એ અમારો ભાથુજી મહારાજ થયો છે. ઉદયપુરથી આવી અને જે રાઠોડના વંશની અંદર આવે એ તખતસિંહ મહારાજને ત્યાં દીકરાનો જન્મ થાય. તખતસિંહ રાઠોડના ઘરે જે દીકરાનો જન્મ થયો ને ઈ મારો તમારો ભાથીજી મહારાજ.